નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું છું મનીષ ચોટલિયા. આજે આપણે એકાઉન્ટ ધોરણ 12 કે જેમાં અત્યારે બધે જ મોટાભાગની સ્કૂલોમાં 6 માસિક એક્ઝામ ચાલુ રહી છે મિત્રો, તો હું અત્યારે તમને એકાઉન્ટ ધોરણ 12નો જે ભાગ પહેલો છે, ભાગીદારીને લગતો, તો મિત્રો આપણે એની વાત કરીએ તો હું એના ચેપ્ટરો તમને રિવિઝન માટે વારાફરતી નીચે નીચે મુજબ હું મૂકતો જઈશ. તો આપણે આજે પહેલું ચેપ્ટર લેવાના છીએ, એકાઉન્ટ ભાગ પહેલાંનું, ભાગીદારી પુનર્ગઠન. તો વધારે સમય ન રહેતા આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ. તો મિત્રો, એમાં મુખ્ય આપણે પહેલાં 4 રીતો છે, તો એના હું નામ લખીને તમને બતાવું છું કે જે છેલ્લી એક મોટા દાખલાની રીત છે એ તો આપણે પૂછાતી નથી, પણ એ પછીના ચેપ્ટર માટે ઉપયોગી છે એટલે આ ટેક્સ્ટબુકમાં સામેલ કરેલી છે. તો મિત્રો, હું રીત નંબર 1, રીત નંબર 2, રીત નંબર 3 એમ વારાફરતી લાઇનમાં ચારે ચાર રીતના 4 વિડીયો આજના દિવસમાં હું મૂકી દઈશ. તો મિત્રો ચાલો આપણે જોઈએ અત્યારે રીત નંબર 1. તો રીત નંબર 1 છે મિત્રો તમારી સામે વ્યાજની રીત, જે કે ઉપાડ ઉપર વ્યાજ અને મૂડી ઉપર વ્યાજ ગણવાની રીત છે. અને ત્યારબાદ આવશે મિત્રો રીત નંબર 2. તો એ કે રીત નંબર 2 શું છે ભાઈ? તો કાંઈ નહીં, નફાની વહેંચણીની રીત. નફાની વહેંચણી રીત. ત્રીજી રીત આવશે મિત્રો, બીજી નફાની વેચણીની રીત છે. તો ત્રીજી રીત આપણે જોઈએ. તો મિત્રો આપણે રીત નંબર 1, 2 અને 3 કમિશનની ગણતરીની રીત, ચોથી રીત ભૂલ સુધારણા, આમ 4 નોંધ આપણે 4 રીત કરવાની છે. તેમાં અત્યારે પહેલાં જોઈએ આપણે રીત નંબર 1 કે જેમાં 2 પ્રકાર પડે છે, એ અને બી, મૂડી ઉપર વ્યાજ અને ઉપાડ ઉપર વ્યાજ. તો ઉપાડ ઉપર વ્યાજના દાખલા જોઈએ મિત્રો, ઝડપથી રિવિઝન કરાવું છું જેથી આપણને આ દાખલો 3 માર્કમાં પૂછવા પાત્ર છે. તો મિત્રો આપણે સૌ પ્રથમ ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય એટલે કે પેજ નંબર 30 ઉપર, કારણ કે ઉદાહરણ તેમાં ગણેલા આવેલા હોય, તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તેનું પેજ નંબર 30 ઉપર જે પ્રશ્ન નંબર 3 આપેલો છે તેનો પહેલો પ્રશ્ન, તો ચાલો એ જોઈએ, એની રકમ વાંચીએ. એક ભાગીદારી પેઢી, આ ત્રીજો દાખલો મિત્રો આપણને દેખાય છે કે એક ભાગીદારી પેઢીમાંથી દર મહિનાને અંતે, મિત્રો દર મહિનાની શરૂઆત અને દર મહિનાની અંત, આનો હું એક હમણાં સૂત્ર લખાવું એ યાદ રાખજો, એક સરખી રકમનો ઉપાડ કરે છે, દર મહિનાને અંતે કર્યો છે, વર્ષના કુલ વાર્ષિક ઉપાડ આપણને 12,000 આપી દીધેલો છે. તો વાર્ષિક ઉપાડ હોય પણ આપણે હંમેશા ઉપાડ ઉપર વ્યાજની ગણતરી માસિક ઉપાડ ઉપર જ કરવાની હોય, તો આપણે એને માસિક ઉપાડ એમાંથી શોધી લેશું ભાગ્યા 12 કરીને. પછી એમ કીધું છે કે 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ ઉપર વ્યાજ ગણો. તો આ પહેલી રકમ મિત્રો આપની સામે હતી, હવે આપણે એનો દાખલો કરીએ. તો મિત્રો દર માસની શરૂઆત અને દર માસના અંતમાં ઉપાડ કરે ત્યારે, દર માસની જે શરૂઆતમાં ઉપાડ કરે ત્યારે આપણે ખબર છે એન બરાબર 78 લેવા, 78 ના છેદમાં 12, દર માસની અંત